કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે દર વખતની જેમ અલગ અલગ પાકો વિશે વાત કરતા હોય છે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે બાગાયતી ફળ પાકોમાં ખૂબ જ મહત્વનો અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારનો અગત્યનો ફળ પાક છે આંબાના પાકનું વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ છૂટાછવાયા અનેક જિલ્લાઓમાં કરવામાં આવે છે ખાસ કરીને ગુજરાતમાં નવસારી વલસાડ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ જોવા મળે છે હવે આંબામાં અનેક રોગ જીવાતના પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે તેમાં પણ ખૂબ જ અગત્યની જીવાત આપણે કહી શકીએ કે આંબાનો જે મધિયો છે તે સૌથી વધારે નુકસાન કરતી જીવાત છે હવે મિત્રો આ જીવાતના જે પુખ્ત છે ત્યાં ફાચા રાકારના અને આછા રાખોડી રંગના હોય છે આ કીટકના માથા પર હોય છે પરંતુ સમય જતા લીલા અને પછીથી ભૂરા રંગના બને છે અને ઝડપથી ત્રાશા ચાલવાની ટેવવાળા હોય છે હવે નુકસાન છે તે ઘણું બધું આ જે આંબાનો મધિયો છે તે જીવાત કરી જતી હોય છે ખાસ કરીને પુખ્ત કીટક અને બચ્ચા છે તે કોમળા પાન અને મોરમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેના લીધે ફૂલ ચીમડાઈ જઈને ખરી પડે છે આ ઉપરાંત કીટકના શરીરમાંથી જે ઝરતો ચીકણો મધ જેવો પદાર્થ ઝાડના જુદા જુદા ભાગો પર પડે છે જેના પર ફૂગ વિકાસ પામે છે જે ઝાડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઊભો કરે છે આ કીટકો આખા વર્ષ દરમિયાન ઓછા વધતા પ્રમાણમાં આંબાવાડિયામાં જોવા મળતા હોય છે પરંતુ જ્યારે જ્યારે ફૂલ છે કે મોર આવે ત્યારે અને નવી ફૂટ વખતે કે જ્યારે ઓક્ટોબરથી એપ્રિલ મેમાં તેનો ઉપદ્રવ છે તે વધી જાય છે બાકીના સમયમાં આ કીટકો છે તે થળના પોલાણમાં કે છાલમાં સંતાઈ રહે છે હવે મિત્રો અત્યારે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે આ જીવાત છે જે ખેડૂત મિત્રો આંબાવાડિયા ધરાવતા હોય તે ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે ઓળખતા હોય છે અને સરસ મજાનું નિયંત્રણ પણ કરી જાણતા હોય છે હવે આપણે જે મધ્યો છે આંબાનો જે મધ્યો જીવાત છે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તો આપણે થોડા ઘણા મુદ્દા છે તેને ધ્યાનમાં રાખી તો પણ આપણે ઘણો બધો ફાયદો છે તે મેળવી શકીએ હવે ખાસ કરીને ખેડૂત મિત્રો મોટા ઝાડ થઈ ગયા હોય જે ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે આમ આ ઉપરાંત આંબાવાડિયામાં પાણીના નિતારની પૂરતી વ્યવસ્થા કરવી અથવા જે ખેડૂત મિત્રોને આંબાવાડિયામાં મધ્યો નામની જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોય તો તે ખેડૂત મિત્રો છે તે ઇમિડા ક્લોપ્રીડ સત્તર પોઈન્ટ આઠ ટકા જે જંતુનાશક દવા બજારમાં મળે છે તેનો છટકાવ પણ કરી શકે છે અથવા તો લેમડા સાયલોથ્રીન પાંચ ટકા ઈસી અથવા થાયા મેથોક્ઝામ પચીસ ટકા ડબલ્યુઝી આપણે જે બતાવી તેમાંથી કોઈ પણ એક જંતુનાશક સારી કંપનીની પસંદ કરીને સરસ મજાનું આંબામાં આવતો જે મધ્ય નામની જીવાત છે તેના નિયંત્રણ માટે કરી શકે છે અને ખૂબ સારું એવું વળતર મેળવે અને આંબાનો મધ્યોનું સમયસર નિયંત્રણ કરે અને પોતાનું આંબાવાળિયું સુરક્ષિત રાખે અને સરસ મજાનું ઉત્પાદન છે તે મેળવે તેવી આશા સાથે આપણે આ વિડીયો બનાવ્યો કારણ કે અત્યારે ઓક્ટોબર મહિનો છે તે પૂરો થવાની તૈયારીમાં છે અને સરસ મજાના નવી ફૂટ છે તે આપણે આંબામાં નીકળતી જોઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તેવા જ વિડીયો આપણે સમયાંતરે તમારા સુધી સતત પહોંચાડતા રહેશું તો ખેડૂત મિત્રો નજીકના એગ્રોમાંથી આપણે જે દવાઓ બતાવી તેનું પ્રમાણ પણ તમે પૂછીને વાપરી શકો છંટકાવ છે તે કરી શકો છો ઉપર જણાવ આપણે જે દવાઓ બતાવી તેમાંથી કોઈ પણ એક દવા સારી કંપનીની કે જે બ્રાન્ડ હોય તે જ વાપરજો કારણ કે સારી ગુણવત્તાવાળી દવાઓનું રિઝલ્ટ છે તે ખૂબ સારું આવતું હોય છે આપણે બતાવેલી કોઈ પણ આપણે જે બતાવી દવા તેમાંથી કોઈ એક દવા છે તે તમે લઈને છંટકાવ કરી શકો છો અને એગ્રોવાળા મિત્રોને પૂછીને ડોઝ છે તે તમારી રીતે તમે બનાવી શકશો આપણે પ્રમાણ એટલા માટે નથી કહેતા કે કંપનીઓ પ્રમાણે અલગ અલગ ડોઝ હોય તે તમે નજીકના એગ્રોવાળા મિત્રોને ત્યાંથી ખરીદ કરો ત્યાંથી પૂછીને વાપરી શકો છો ખેડૂત મિત્રો આપણને જ્યારે જ્યારે એમ લાગશે કે અત્યારે આ પ્રકારની જીવાત છે તે આ પાકોમાં જોવા મળે તેના વિશે આપણે સમયાંતરે વિડીયો તમારા સુધી સતત પહોંચાડતા જ રહીશું તો ખેડૂત મિત્રો આ વાત હતી કે બાગાયતી ફળકો ફળપાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા ગુજરાત રાજ્યમાં વાવેતર થાય છે તેઓ આંબાનો પાક છે અને તેમાં ખાસ કરીને મધ્યો નામની જીવાતનો ઉપદ્રવ વધુ રહેતો હોય છે તો તેના નિયંત્રણ માટે આપણે જેટલું જાણી છીએ તેટલી માહિતી તમારા સુધી પહોંચાડી તો આવાને આવા માહિતી સફર વિડીયો મેળવવા માટે અમારી ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલ સતત ખેડૂતો માટે કાર્યરત છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં નવા પાકના ના રોગ પ્રશ્નો લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો